આ ભાવ ભર્યું ભાવ નગર બિલકુલ સાચી વાત છે. અમારું આ ચોકલેટ ચોકલેટ પણ એટલી જ ગળી છે એના કરતા વધારે. હા ગોડ બ્લેસ સોમભાઈ, વેલકમ ટુ ભાવનગર. ઓ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બુકે કઈક અલગ પ્રકારનો લાગે છે. મેં ફર્સ્ટ ટાઈમ આવો બુકે જોયો. હા મેં ઘરે બનાવ્યો છે. ચોકલેટ્સ બુકે છે, હોમમેડ ચોકલેટ્સ બુકે સ્પેશિયલી ફોર યુ. થેન્ક યુ સો મચ. હોમમેડ ચોકલેટ્સ બુકે એટલે ઇનડાયરેક્ટલી તમે ટોન્ટ મારી દીધો એમને. હા એ બહારથી વેચાતી લાવ્યા છે, અમે તો જાતે બનાવી છે. વેરી ગુડ, વન્ડરફુલ. તમે કોના સાસુ છો કે ભલે એટલે એમના એમના હું વખાણ કરી દઉં. અચ્છા તો બરાબર. એનીવેઝ બહુ જ અપ્રતિમ ચોકલેટ હતી, પણ મેં એવું સાંભળ્યું છે કે ખાલી ચોકલેટ જ નહીં, ઘરે બેઠા બેઠા ઘણું બધું ક્રિએટિવ વર્ક તમે કરો છો, જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો. નવરાત્રિ નજીક આવી રહી છે તો મેં એવું પણ સાંભળ્યું છે કે નવરાત્રિમાં તમે અને તમારું આખું ઘર જે કોસ્ચ્યુમ પહેરે છે એ કોસ્ચ્યુમ પણ તમે જાતે ડિઝાઇન કરો છો. હા જાતે ડિઝાઇન કરીએ છીએ, અને ખાસ કરીને ચિલ્ડ્રનના ડિઝાઇન કરું છું. ઓકે. કે નાની છોકરીઓને એવા લેટેસ્ટ નથી મળતા, કે જે બહાર મળતા હોય એ રૂટિન હોય, પણ ઘરે કરીએ તો કંઈક નવું બનાવી શકીએ અને હેવી બી બનાવી શકીએ, એટલે છોકરાઓ એપ્રિશિએટ થાય નવરાત્રી માટે. બિલકુલ સાચી વાત છે. અને એસેસરીઝ બી નવરાત્રીની બનાવું છું, બેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું, અને ચોકલેટ્સ અને ચોકલેટ્સ બુકે. વન્ડરફુલ, થેન્ક યુ સો મચ. તમે બંને જે મારું આટલું અપ્રતિમ સ્વાગત કર્યું એના માટે બંને પાર્ટિસિપન્ટનો એક ટૂંકાણમાં પરિચય આપી દઉં. વિધિ પારેખ અને પૂનમ શાહ આજના ડેલી બોનસના બે પાર્ટિસિપન્ટ. બંનેમાં એમ તો ઘણી બધી સામ્યતા છે, એજમાં પણ સામ્યતા છે, અને બંને હાઉસવાઈફ છે, ગૃહિણી છે. ગૃહિણી હોવું પણ બહુ મોટો ટાસ્ક છે, ટ્રસ્ટ મી. એક વર્કિંગ લેડી કરતાં પણ વધારે રિસ્પોન્સિબિલિટીઝ, વધારે પડતું ધ્યાન તમારે ગૃહિણી તરીકે રાખવું પડે. સિરિયસલી મજાક નથી કરતો. હસબન્ડ પાસેથી 50,000 રૂપિયા લઈએ, 60,000 હિસાબ આપીએ, અને અને છતાં પણ 20,000 ની બચત કરીએ. સાચી વાત છે. એટલે એટલે તમે આવું જ કરતા હશો.